નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિજિગ્નેશ સર. આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 4 લક્ષનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લક્ષની અંદર આપણે સ્વાધ્યાય 4 એની અંદર D ના દાખલાઓ ગણી રહ્યા હતા, જેની લક્ષિત કિંમત શોધવાની છે અવયવો પાડીને. તો આપણે અવયવ પાડતા જઈએ છીએ, અવયવ શીખતા જઈએ છીએ અને એની સાથોસાથ આપણે દાખલાઓ ગણતા જઈએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 4 થી. તો દાખલા નંબર 4 માં આપણને આપેલું છે x વિધેય લિમિટ એ x² + 2x - 3 એના છેદમાં x² - f. સૌપ્રથમ પહેલું કામકાજ x² + 2x - 3 છે, તો 3 ના એવા ભાગ પાડો કે 2 આવે. તો 3 ના શું ભાગ પડે? તો 3 ના ભાગ પડે 3 એકા 3, x + 3 x - 1 એના છેદમાં x² - 1 છે. તો x² - 1 હોય તો પૂર્ણવર્ગ તફાવતની રીતે ભાગ પડે x - 1 x + 1. ઉપર x - 1, નીચે x - 1 ઉડાડી દીધા. તો બચ્યું શું મારી પાસે? x + 3 ના છેદમાં x + 1. કોની કિંમત છે? x વિધેય લિમિટ 1 ની, એટલે કે x ની જગ્યાએ હવે કેટલા મૂકી દેવાના? 1. 1 + 3 છેદમાં 1 + 1 4 ભાંગ્યા 2, એટલે જવાબ કેટલા આવે? 2 આવે છે. ખૂબ સેલા અવયવ હતા, થોડુંક અવયવનું જ્ઞાન હોય તો આપણને અહીંયા ક્યાંય વાંધો આવતો નથી. ત્યાર પછી છે x વિધેય લિમિટ 1 ના છેદમાં 2, 2x² + 5x - 3. તો પેલા એના ભાગ પાડો, 2x² છે તો 2x 2x બે વાર લખી નાખો, 2 3 ને 6, 6 ના એવા ભાગ પાડો કે 5 આવે. તો ભાગ શું પડે? 6 એકા 6 ભાગ પડે, પ્લસ માઇનસ છે તો જવાબમાં પ્લસ માઇનસ. 2 એકા 2, 2 3 6, બીજું પદ એમ નેમ આવે એટલે અંશ થઈ જાય મારી પાસે 2x + 3 2x - 1, સોરી અહીંયા x + 3 થાય, બે તો આપણે ઉડાડી દીધા છે. છેદમાં 4x² - 1 છે. તો 4x² - 1 એટલે પૂર્ણવર્ગ તફાવત એટલે તો તમે એના અવયવ પાડી શકો. તો પૂર્ણવર્ગ તફાવત એટલે શું છે? કે બે પદનું વર્ગમૂળ કાઢો, એટલે કે 4x² જે છે અહીંયા પૂર્ણવર્ગ તફાવતની રીત તમને શીખવાડું. તો અહીંયા 4x² છે - 1 છે, બરોબર? તો પહેલા આનું વર્ગમૂળ કાઢી નાખવાનું. વર્ગમૂળ શું થાય? 2x બ્રેકેટની ઉપર સ્ક્વેર, 4 નું વર્ગમૂળ 2, x² નું વર્ગમૂળ x, માઇનસ 1 ની ઉપર તો તમે ગમે એટલી ઘાત લખી શકો. બે પદ હોય, બે પદની ઉપર માઇનસ નિશાની, બે પદની ઉપર વર્ગ હોય અને વચ્ચે કેવી નિશાની આવી હોય? માઇનસ, ત્યારે આને કહેવાય પૂર્ણ વર્ગ તફાવતની રીત. પૂર્ણ વર્ગ તફાવતની રીતમાં શું કરવાનું? એકવાર માઇનસ, એકવાર પ્લસ, એટલે 2x + 1, 2x - 1. તો અહીંયા હું લખી નાખું 2x + 1 2x - 1. ઉપર નીચે 2x - 1, 2x - 1 છે તો એને ઉડાડી દીધા. તો મારી પાસે રકમ બચે છે x + 3 ના છેદમાં 2x + 1. આપણને રકમ શું આપી છે? x વિધેય લિમિટ 1 ના છેદમાં 2. હવે અહીંયા જોઈએ 1 ના છેદમાં 2 મૂકો તો 1 ના છેદમાં 2 વત્તા 3, અહીંયા 2 ગુણ્યા 1 ના છેદમાં 2 વત્તા 1. અહીંયા હું 2 2 ને ઉડાડી દઉં, અહીંયા 2 નો લસા લેવો પડે. 1 પ્લસ 2 તરી કેટલા થઈ જાય? 6, એના છેદમાં 2 ગુણ્યા 2. આ 2 એટલે કોણ છે? 2 1 વત્તા 1 એટલે 2, 1 ને 6 7 થાય એટલે 7 ના છેદમાં કેટલા આવી જાય? 4. તો આપણી જે વેલ્યુશન જવાબ છે એ છેલ્લો જવાબ આપણને મળી જશે 7 ના છેદમાં 4. અવયવ ખૂબ સહેલા હોય છે, થોડાક તમે સમજો, થોડાક પ્રેક્ટિસ કરો તો ખૂબ સહેલું છે ચેપ્ટર, આરામથી તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે એમ છે. ત્રીજો દાખલો છે x વિધેય લિમિટ - 3, 2x² + 9x + 9. તો પેલા એના ભાગ પાડું તો એના ભાગ શું પડશે? તો અહીંયા 2x 2x બે વાર લખી નાખો, 2 નવા 18, 18 ના ભાગ પાડો કે 9 આવે. તો ભાગ શું પડે? 6 3 18, અહીંયા લખું 6 અને 3, પ્લસ પ્લસ છે તો જવાબમાં પ્લસ પ્લસ આવે. 2 એકા 2, 2 તેરી 6, અહીંયા છેદ ન ઉડે, પછી બીજાના અવયવ પાડી નાખીએ, પછી બે કૌંસ લખીએ એટલે અંશ છેદમાં લખાઈ જાય.
અહીંયા છે 2x નો વર્ગ + 7x + 3 એટલે 2 3 6 6 ના એવા ભાગ પાડો કે 7 આવે 2 3 6 6 ના એવા ભાગ પાડો કે 7 આવે તો શું ભાગ પડશે 6 1 6 તો અહીંયા લખી નાખો 2x 2x ભાગ શું પડ્યા મે 6 1 6 2 કા 2 2 3 6 નિશાની પ્લસ પ્લસ છે તો આમાંય કેવી આવે પ્લસ પ્લસ આવે જવાબ લખીએ આપણે તો જવાબમાં થાય આપણી પાસે x + 3 2x + 3 ના છેદમાં x + 3 2x + 1 અહીંયા આપણને રકમ શું આપેલી છે x વિધેય લિમિટ માઈનસ 3 x + 3 x + 3 મે ઉડાડી દીધા તો x ની વેલ્યુ લખવાની વારી આવે એટલે 2 माइनस त्रण वत्ता त्रण एना छेद मा बे माइनस त्रण वत्ता एक तो तन दुने छो थाय माइनस छो प्लस त्रण माइनस छो प्लस त्रण छेद मा माइनस छो प्लस एक छो माथी त्रण जाए तो कितना बचे त्रण बचे छो माथी एक जाए कितना बचे पांच बचे अंश मा माइनस छेद मा माइनस 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 उड़ाड़ी दियो એટલે જવાબ થઈ જાય 3 ના છેદ માં 5 બરોબર દાખલાઓ પ્રમાણમાં ખૂબ સેલા છે ફક્ત થોડી પ્રેક્ટિસ ની જરૂર છે તો આશા રાખીશ કે આજના ત્રણેય દાખલા આપને સમજાણા હશે ધન્યવાદ